નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુજાયજા આસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં દરેક વિદ્યાર્થીએ ગણિતમાં મળેલા સ્વાધ્યાય પોથી કાઢવાની છે, જેમાં ચેપ્ટર 3 આપો અને લો. દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 50 કાઢવાના રહેશે. એમાં શું સૂચના છે? ગણો અને સરવાળા કરો. તમને બે ખાના આપેલા છે, બરાબર? તો 100 એટલે શું ગણવાનું છે? સ્ટાર, જેટલા સ્ટાર હોય જેટલા સ્ટાર દર્શાવેલા હોય એને 100 નું બરાબર એને ગણવાનું. ત્યાર પછી ચોરસ હોય એટલે શું ગણવાનું? ઘસા. અને ત્રિકોણ હોય એને એકમ. અહીં તમને બે ખાના આપેલા છે, તો આપણે પહેલા ખાનામાં ગણીને અહીંયા લખવાનું છે, બરાબર? તો પહેલા આપણે 100 ગણીએ એટલે સ્ટાર 1, 2 અને 3. 3 સ્ટાર છે તો 100 ની નીચે આપણે લખવાના 3. દસકમાં શું છે? ચોરસ. તો હવે આપણે ચોરસ 1, 2, 3 અને 4. તો હવે દસક લખ્યું છે, એની નીચે આપણે લખ્યા અહીંયા 4. એકમ, એકમ એટલે કે ત્રિકોણ ગણવાના છે. 1, 2, 3, 4 અને 5 આ પેલા ખાનામાંથી આપણે ગણ્યા, વર્તુળ ક્યાંય ગણવાના નથી. હવે આ બીજા ખાનામાં જે સંખ્યા આપણે ગણીશું એને આપણે અહીંયા લખવાની છે. તો સ્ટાર આપણે ગણવાના છે. શું એટલે કે સ્ટાર? તો આપણે સ્ટાર ગણીએ 1, 2, 3 અને 4. એને લખીશું આપણે 3 ની નીચે. ત્યાર પછી શું ગણવાનું છે? આપણે ચોરસ એટલે કે દશક 1, 2, 3, 4 અને કયા છે એટલે 5. તો એને આપણે લખીશું દશક એટલે કે 4 ની નીચે. ત્યાર પછી આપણે ત્રિકોણ ગણવાના છે 1, 2, 3, 4 અને 5. તો એકમ 5 ની નીચે 5. હવે આ બે સંખ્યા શું કરવાનું છે? સરવાળો. તો સરવાળો હંમેશા અહીં પાછળની સંખ્યાથી સ્ટાર્ટ કરવાનો, આગળથી સ્ટાર્ટ કરવાનો નહીં. તો કે 5, 5 માં આપણે 5 ઉમેરીશું. કે 5 ને 5 10 એટલે કે 10 નો 0 વધી છે 1, બરાબર? એના આગળની સંખ્યા ઉપર વધી 1 ચડાવવાની. હવે 4 છે એમાં આપણે 5 ઉમેરીએ એટલે કે 5, 6, 7, 8 અને 9. આ બી સંખ્યાનો સરવાળો થઈ ગયો, પછી વધી ગણાય એટલે 9 ને 1 10. તો 10 નો 0 વધી છે 1. વળી પાછા 3 છે એમાં આપણે 4 ઉમેરીશું એટલે કે 4, 5, 6 અને 7. પછી આ વધી ગણવાની એટલે 7 ને 8, બરાબર? શું આપણે સમજ્યા? એ તમને જો ચિત્ર આપેલું છે, 100 હોય તો એની જગ્યાએ સ્ટાર, જેટલા પહેલા ખાનામાં સ્ટાર હોય એ આપણે ગણી નહીં લેતા. પછી દશક ની જગ્યાએ ચોરસ એટલે કે જેટલા ચોરસ હતા એ ગણીને આપણે લેતા. અને એકમ એટલે કે ત્રિકોણ, જેટલા ત્રિકોણ હતા એ ગણીને આપણે અહીંયા લેતા પહેલા ખાનામાં. પછી બીજા ખાનામાં જે ગણીએ એ રકમ અહીંયા લખવાની છે. આ બે સંખ્યાનું શું કરવાનું છે? સરવાળો. હવે આપણે અહીંયા જોઈએ બીજા, ચાલો બરાબર ભાઈ બીજું છે ને. હવે એમાં પેલા શું આપણે ગણીશું? સ્ટાર ગણીશું. તો જો તો પેલું ખાનું છે એમાં સ્ટાર કેટલા છે? તો કે 1 અને 2. તો અહીંયા આપણે લખીશું 2. આ બીજું છે એની સામે તમારે લખવાનું છે. બીજા ખાનામાં મેં આ જે ચિત્ર છે, સ્ટાર, વર્તુળ, ચોરસ, ત્રિકોણ એમને દોર્યા નથી, ડાયરેક્ટ તમને અહીંયા સરવાળા બતાવું છું. ત્યાર પછી જુઓ તો દશક એટલે કે ચોરસ કેટલા છે? જુઓ તો કે ચોરસ છે 7. અને એકમ એટલે કે ત્રિકોણ કેટલા છે પેલા ખાનામાં? તો કે 5. તો અહીંયા આપણે લખી નાખશું 5. હવે બીજા ખાનામાં જોઈએ, બીજા ખાનામાં સ્ટાર કેટલા છે? તો કે 1, 2 અને 3. તો અહીંયા આપણે 2 ની નીચે લખીશું 3. દશક એટલે કે ચોરસ કેટલા છે? તો કે 1 અને 2. તો 7 ની નીચે લખવાના રહેશે 2. એકમ એટલે કે ત્રિકોણ કેટલા છે? તો કે 7. તો અહીંયા આપણે લખી નાખશું 7. હવે આ બંને સંખ્યા સરવાળો કે 5. 5 માં આપણે કેટલા ઉમેરવાના છે? 7. તો 7 ને 5 12. 12 નો બગડો વધી છે 1. 7 છે, 7 માં આપણે કેટલા ઉમેરવાના છે? 2. તો 8 અને 9 એટલે વધી આ કરવાની. તો 9 ને 1 10. 10 નો 0 વધી છે 1. 2 છે એમાં કેટલા ઉમેરવાના છે? 3. 3, 4 અને 5 ને વધી એક કરવાની. અહીંયા એવા 6. તો આનો આંસર શું આવ્યો? તો કે 600 ને 2 વ્યવસ્થિત. તમારે આ બીજું ખાનું પણ પૂર્ણ કરવાનું છે. હવે ત્રીજામાં જોઈએ, બરાબર? ત્રીજામાં હું તમને રકમ લખી દઉં છું 456 અને 408. હવે જોઈએ આ બંને સંખ્યાનો સરવાળો કેવી રીતના રકમ લખી. તો કે આપણે પેલા સ્ટાર ગણ્યા, પછી ચોરસ ગણ્યા ને પછી ત્રિકોણ. હવે આ બધી સંખ્યાનો સરવાળો કરશું. તો કે 4, 8, 4 ને 8 12. તો 12 નો બગડો વધી છે 1. 5 ની જગ્યાએ સંખ્યા હતી અહીંયા 0 છે, એટલે 5 માં આપણે વધી 1 ઉમેરી.
ઓકે 6 15 તો 15 નો 5 વધી શેરી 1 હવે 6 6 ને 7 13 13 ને વધી આપણે અહીંયા ચડાવવા 13 ને 1 14 બરાબર 14 તો જોડો વધી કરવાનું ભૂલવાનું નહીં અહીંયા મારી પાસે વધી ચડશે 1 5 છે માં કેટલા ઉમેરવાના છે 2 તો કે 5 ને 2 7 7 ને 8 તો આ રીતે દરેક વિદ્યાર્થી એક પેજ નંબર 50 પૂર્ણ કરવું જોઈએ તેમજ એક એક ખાનામાં એક એક સંખ્યા લખેલી હોવી જોઈએ નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું